સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે સુરતના બારડોલીમાં આજે ક્ષત્રિય અસ્મિતા યોજાયું આજે સાંજે કલાકે ભાજપના ગણાતા આયોજન કરવામાં આવ્યું છે વાપીથી ભરૂચના દક્ષિણ ઝોનના ક્ષત્રિયો આ સંમેલનમાં હાજર રહેશે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિએ આ સંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલન બોલાવ્યું છે ક્ષત્રિયોના સંમેલનમાં મોટી જાહેરાત થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સરદાર નગરી બારદોલી ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે તેની તૈયારીઓને આખરી ઓપ રભાઈ રહ્યો છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ બારદોલીના કેદારેશ મંદિર ખાતેના પટાંગણના છે જ્યાં હાલ આ રીતે તૈયારીઓ કરવામાં આવી છે ખાસ જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન આ નામ આપવામાં આવ્યું છે ખાસ સાંજે પાંચ કલાકે આ સંમેલન યોજાવાનું છે તેની તૈયારીના ભાગરૂપે અહીં રાજ્યભરમાંથી તેમજ દક્ષિણ ઝોનમાંથી ખાસ ક્ષત્રિયો ઉપસ્થિત થવાના છે ખાસ વીસ હજાર જેટલો આંક આપવામાં આવ્યો છે જે આ સંમેલનમાં ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે ખાસ કરીને એક ડ્રેસકોડ પણ આપવામાં આવ્યો છે પુરુષોને બ્લેક પેન્ટ વ્હાઇટ શર્ટ અને કેસરી સાપો તેમજ મહિલાઓને કેસરી રંગની સાડી પહેરવા માટેનો ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે ખાસ કરીને જે રીતે આ બારડોલી વિસ્તાર છે સુરત જિલ્લો છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે ખાસ કરીને આજે યોજાનારા આ સંમેલનમાં મુખ્યત્વે જે રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો સંકલન સમિતિના લોકો પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ સાંજે જે સંમેલન યોજાશે ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને આ પ્રેસ કોન્ફરન્સમાં પણ મોટી જાહેરાત થવાની શક્યતા છે ખાસ જે રીતે વાત કરવામાં આવે તો સાંજેના સમયે જિલ્લા સહિત રાજ્યભરમાંથી દક્ષિણ ઝોનમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે અહીં ખુરશીઓ છે ઠેર ઠેર ખુરશીઓ ગોઠવી દેવામાં આવી રહી છે ખાસ કરીને વીસ હજાર જેટલા જે ક્ષત્રિયો છે તે આ સંમેલનમાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે મહત્વનું છે કે આજે જે રીતે સંમેલન યોજાવાનું છે તેને આગામી દિવસોમાં પણ કઈ રીતે આ જે આંદોલન છે તેને વેગવન્ટુ બનાવવામાં આવે તે માટેની પણ જાહેરાત કરવામાં આવે છે એટલે બિલકુલથી આજે જે બારડોલી ખાતે સંમેલન યોજાવાનું છે તેની ઉપર ઘણી એવી લોકોની નજર રહેશે સંદીપ વસાવા ઝી મીડિયા